કચ્છમાં ખેડૂતો દુઃખી નથી જ્યાં ખેતી માટે પાણીની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સુખી રહે છે પરંતુ જ્યાં પાણી નથી ત્યાં ખેડૂતો દુઃખી પણ હોઈ શકે ત્યારે વાત કરીએ ખીરસરા કો અબડાસાની અબડાસા તાલુકાના ખીરસરા કોઠારાવાડી વિસ્તારમાં ખેડૂત શ્રી દામજીભાઈ એવું જણાવે છે કે વરસાદ સારો થાય તો સ્થાનિક ખેડૂતોને રોટલો મળી રહે વાડી વિસ્તારમાં સક્કરટેટીનો પાક સારો થયો છે તે બાબતે ખેડૂતો વધારે સક્કરટીના પાકનું વાવેતર પણ કરે છે ચોમાસામાં મગફળી કપાસ એરંડા જેવા અનેક પાકોનું વાવેતર થાય છે અને શિયાળા અને ઉનાળામાં સક્કરટેટી તળબૂચ જેવા મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી અને પાક ઉત્પન્ન કરે છે જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ખર્ચ ઓછો થાય છે અને નફો વધારે થાય છે સાથે મહેનત પણ વધારે કરવી પડે છે ત્યારે સ્થાનિક ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે રોટલો મળી રહે પરંતુ પાણીની વ્યવસ્થા હોવી ખૂબ જ અનિવાર્ય છે જ્યાં પાણીની વ્યવસ્થા છે બારે માસ ત્યાં ખેડૂતો સુખી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે કચ્છમાં આવેલા ખેડૂતો દુઃખી નથી સુખી છે કારણ કે ત્યાં બારે માસ પાણી સતત મળતું રહે છે જેને લઈને તેઓ ત્રણ સિઝન ખેતી કરી અને આગળ જતા હોય છે જેને લઈને તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડતું નથી ત્યારે ખેડૂતોને સારી એવો નફો પણ મળતો હોય છે અને મહેનત પણ કરવી પડતી હોય છે અને જ્યાં પાણીની વ્યવસ્થા ખુલ્લી નહેરોમાં હોય છે જ્યાં બારે માસ પાણીની અને સગવડ હોય છે ત્યાં ખેડૂતોને ખર્ચ પણ ઓછો થાય છે શું નામ તમારું મારું નામ ડમજીભાઈ હા ડમજીભાઈ કેટલા વર્ષથી તમે ખેતી કરો છો આઠ દસ વર્ષ થઈ ગયા ખેતી કરું ત્યાં ખેતી કરો છો તમે અત્યારે શું વાવ્યું છે ખેતરોમાં હમણાં ચોમાસામાં કપાસ વાવ્યું હતું હમણાં સકટી વાવીએ બરોબર સકટી પાક કેવો થાય છે સારો છે બરોબર તમારી મજૂરી તમને મળી જાય અમારી મજૂરી મળી જાય બરોબર જ્યાં પાણી હોય તો પાણી હોય તો જ્યાં બોર કનેક્શન હોય બરોબર તમે બીજા ખેડૂતોને શું તમે ઉપદેશ આપો છો કયો પાક વધારે નફો થતો હોય ને એમાં મહેનત ઓછી થતી હોય તો મેન કયો પાક કેવાય પાક છે આમાં નફો છે પણ આમાં મહેનત થોડીક મહેનત છે મહેનત થતી નથી મહેનત છે ખર્ચો છે તો તમને ખેડૂતો રોટલો તમને મળી જાય બાર ક્યાં જવાની જરૂર નથી બરોબર આઠ વર્ષથી ખેતીનું ધંધો કરું છું ને ચોમાસામાં કપાસ વાવ્યું હમણાં સકરે છે પાક છે કેવો થાય છે સારું છે મજૂરી મજૂરી મળી જાય બીજા ખેડૂતોને તમે શું ઉપદેશ આપો છો કે કયો પાક આપણે સારો થાય ને એમાં મહેનત ઓછી કરવી પડે ને વધારે નફો થાય હોય આમાં થોડીક મહેનત છે થોડો ખર્ચો છે પાક સારો છે મજૂરી એમ આપણો ખર્ચો નીકળી આવે એમ તૂટે નહીં બરાબર હા ઉનાળો પાક કહેવાય હા યા ઉનાળો ઉનાળો ચોમાસું યા ઉનાળો શિયાળો બે પાક કહેવાય શિયાળામાં બહુ વાવાય ને ઉનાળામાં નીકળી કેટલા તમે અહીંયા છો માણસું કામ કરો અમે અહીંયા ચાર જણા છીએ ચાર જણા હા શું નામ તમારું મારું નામ ડામજીભાઈ ડામજીભાઈ કેટલા વર્ષથી તમે ખેતીનું કામ કરો છો ખેતીના આઠથી દસ વર્ષથી કામ કરું છું બરોબર અત્યારે શું ખેતીમાં વાવણી કરી છે અને નો પાક કેવો થાય છે કેવો લાગે છે બીજા ખેડૂતોને તમે શું ઉપદેશ આપો છે કે આ પાક કરવાથી આપણે વધારે નાપો થાય કે બીજો પાક સખર કરવાથી લાભ થાય લાભ થાય સારું થાય નુકસાન ના જાય પાક છે રીક્ષ વાળું છે થોડું ઘણું કેટલા વર્ષથી તમે એની વાવેતર કર્યો છો હું લગભગ છ વર્ષ ત્યાં કરું છું સારો મળે છે તમને મજૂરી મળી જાય છે બીજે ક્યાં જવાની જરૂર નથી કરવા માટે